नमस्कार दोस्तों, तभी जोड़ा है नवसारी लाइव। नवसारी जिला भाजप लघुमती मोर्चाना प्रमुख अने गणदेवी नगरपालिकाना नवनियुक्त कारोबारी अध्यक्ष मुनाफ मास्टरनू कोरोना की महामारी ने लईने अवसान थयुं छे। गणदेवी पंथकमां तेमना अवसानना समाचारथी घेरा शोकनी लागणी फैलाई जवा पामी छे। गणदेवी नगरपालिकामां छेल्ला बे टर्मथी चूंटाया बाद हाल पण आ तीजी टर्ममां चूंटायेला एवा मुनाफ मास्टर के जे वोर्ड नंबर 3 चूंटाई आव्या हता अने भाजपना अग्रणी कार्यकर्तानी साथे साथे सोशियल ग्रुपमां पण तेओ खूब सक्रिय हता। गणदेवीमां खूब मोटी नामना धरावता अने भाजपना लघुमती मोर्चाना प्रमुख तरीके पण सेवा आपी चूकेला मुनाफ मास्टर ने कोरोना सहयो हतो अने तेओ कोरोनानी सारवार लई रह्या हता। आ सारवार दरमियान આજે એમનું અવસાન થયું છે। તેમના અવસાનના સમાચાર સાંભળતા જ ગણદેવી પંથકમાં ઘેરા શોકની લાગી ફેલાઈ જવા પામી હતી। ભાજપના કાર્યકર્તાઓ એ જણાવ્યું હતું કે મુનાફભાઈ માસ્ટરની ખોટ ક્યારેય પૂરી શકાય તેવી નથી। સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા અને લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર એવા મુનાફ માસ્ટરની અચાનક વિદાયથી તેમના સમર્થકોમાં પણ ભારે દુઃખની લાગણી પ્રવર્તી જવા પામી છે। મુનાફ માસ્ટરે જે નરેન્દ્ર મોદીના વારાણસી ખાતે પણ ખૂબ વિકાસના કામોમાં સહયોગ આપ્યો હતો અને વારાણસીને એક મોડેલ નગર બનાવવામાં તેમનું યોગદાન રહ્યું હતું। તો કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા તેઓ ગણદેવી માટે પણ ખૂબ દીર્ઘદ્રષ્ટિ સાથે વિચારની વાતો કરતા હતા। ગત ચૂંટણીમાં જ્યારે તેમના પ્રચાર કાર્ય ચાલતો હતો ત્યારે પણ તેમણે ગણદેવી પંથકમાં 500 વૃક્ષ વાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નવસારી લાઈવ સાથે વિશેષ વાતચીતમાં તેમણે ગણદેવીના વિકાસની વાતો કરી હતી અને સાથે સાથે પોતાની દીર્ઘદ્રષ્ટિની પણ વાત કરી હતી। ત્યારે અચાનક તેમના અવસાનથી સ્વાભાવિક છે કે વોર્ડ નંબર 3 જે એમના મતદારો છે એ તો દુઃખી થયા જ છે, પરંતુ સમગ્ર ગણદેવી નગર પણ આજે તેમની કારમી વિદાયથી ચોધાર આંસુએ રડી રહ્યું છે। કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે જિલ્લા અને શહેરમાં વધી રહ્યું છે ત્યારે અનેક લોકોને કોરોના ભડકી પણ રહ્યો છે। માજી ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલ બાદ ભાજપનું આ એક બીજું માથું પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યું છે અને મુનાફ માસ્ટરના અવસાનથી જિલ્લા ભાજપ પરિવાર પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે। ગણદેવી નગરપાલિકાની ગત ચૂંટણી દરમિયાન નવસારી લાઈવ સાથે મુનાફ માસ્ટરે જે વાતો કરી હતી, જે ચર્ચાઓ કરી હતી, એ ખરેખર તેમની દીર્ઘદ્રષ્ટિ અને સાથે સાથે તેમને લોકો માટે જે અને ખાસ કરીને ગણદેવી માટે જે પ્રેમ હતો તે ઉભરાતો હતો। શું કહ્યું હતું મુનાફ માસ્ટરે? પોતે લઘુમતી સમાજના નહીં પરંતુ સર્વ સમાજના નેતા છે અને સર્વ સમાજનો ચહેરો છે એવું તેમણે જણાવ્યું હતું અને આજે આ સર્વ સમાજને રડતા મૂકી મુનાફ માસ્ટર આ ભાની દુનિયા છોડીને નીકળી ગયા છે। ત્યારે શું કહ્યું હતું મુનાફ માસ્ટરે અમારા એડિટર જીતેન્દ્ર પટેલ સાથે ચર્ચામાં જોઈએ। આપની ચેનલને અને આપને અભિનંદન આપું છું કે આપ એક જાગૃત નાગરિક તરીકે સમાજના જે કંઈ પ્રશ્નોને લઈને આવ્યા છો, તમારા જે કંઈ સવાલો છે, પહેલી એક વસ્તુ કહું કે આપે જ્યારે શરૂઆત કરી ત્યારે હું એ ફક્ત મુસ્લિમ સમાજના નેતા તરીકે કામ નથી કરતો, હું સર્વે સમાજના માટે કામ કરું છું। મેં તો મુસ્લિમ ચહેરો કીધો, ચહેરો ચહેરો અત્યારે તો આજકાલ તો ચહેરા ચાલે, મોદી સાહેબનો ચહેરો તમારે જોડે અહીંયા બી કાંઈ ગયો, અહીંયા કંઈ અમે લગાવ્યા છે જો ને, અહીંયા તમે ચહેરા લગાવો છો એટલે ચહેરો મેં તો કીધો તમને યાર। બરાબર છે, પણ હું મુસ્લિમ સમાજનો ચહેરો, હું સર્વ સમાજના ચહેરા તરીકે કામ કરું છું। બીજું તમે જે વાત કરી કે ભાઈ તળાવનું કામ, હું વારાણસીમાં બી જઈને આવ્યો ત્યાં મોદી સાહેબના દત્તક લીધેલા કામને ગામ હતું ત્યાં અમે આંગણવાડી સ્કૂલોનું કામ કર્યું, રસ્તાનું કામ કર્યું। આ એક અમારી ફરજ હતી કે ભાઈ દત્તક લીધેલા ગામોની અંદરમાં સારા કામો થાય, એ જ રીતના અમે ગણદેવીની અંદરમાં પણ છેલ્લા 10 વર્ષની અંદરમાં કદાચ હું માનું ત્યાં સુધી તમારો ઉદય અને મારો ઉદય સાથે જ થયો હોય 2010ની અંદરમાં જ્યારે ગણદેવીમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ત્યાર પછી ગણદેવીનો શું વિકાસ થયો છે એ સર્વે સાક્ષી, આપ પોતે પણ સાક્ષી છો, જો કામ કરવા નીકળો તો ભૂલો બી થતી હોય। ગણદેવી પાલિકાના પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલે પણ મુનાફ માસ્ટરની અચાનક વિદાયને ખૂબ દુઃખદ ગણાવી છે અને જણાવ્યું છે કે ગણદેવીના વિકાસની વાતો કરનાર એક ચહેરો ગુમાવ્યો છે। શું કહ્યું પ્રાણલાલભાઈએ તે સાંભળીએ। ગણદેવી નગરપાલિકાના કાલે ચૂંટાયેલા મુનાફભાઈ અને મુસ્લિમ સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ મહત્વના એવા મુસ્લિમ સમાજના આગેવાન આજરોજ કોરોના કાળના હિસાબે આજે સ્વર્ગવાસ થયા છે,
અમે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લો ગણદેવી શહેર અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આગામી દિવસોમાં આમ જનતાને પણ ગણદેવી શહેર વતી અમે આમ જનતાને પણ અમે કોલ આપીએ છીએ કે હાલની પરિસ્થિતિ કોરોના કાળમાં બધાએ આજે ડિસ્ટન્સ રાખી ને આ પરિસ્થિતિમાં અમે ખરેખર બહુ અમે છેલ્લા કેટલા દિવસથી અમે આ કોરોના કાળને જોઈ રહ્યા છીએ તો મુનાફાઈના જવાના જો અમે આ પરિસ્થિતિમાં અમે હોય તો આગામી દિવસોમાં આમ જનતાએ પણ વિચારી અને આપણે ડિસ્ટન્સ રાખીએ અને ઘરમાંથી બહાર નહીં નીકળીએ એવી અમે લાગણી અનુભવી છે. આમ ગણદેવીએ એક લોકનેતા ગુમાવ્યો છે, એક લોકોના દિલમાં રહેતા એક નેતાનું આજે કોરોનાએ ભોગ લીધો છે, ત્યારે ગણદેવીની પ્રજા આ ખોટને ક્યારેય સારશે નહીં અને નવસારી લાઈવ પણ મુનાફ માસ્ટરના પરિવારને આ દુઃખ સહન કરવાની તાકાત આપે પ્રભુ એવી વંદના કરવા સાથે સાથે તેમના આત્મા અંગે તેમને ખૂબ નસીબ અને શાંતિ પ્રગટે એવી પ્રાર્થના કરે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.